8 इंग्लिश मीडियम विषय गुजराती विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। मित्रों अपने सेमेस्टर 2 नी अंदर अपने पाठ नंबर 14 जिस नु शीर्षक छे सारा अक्षर जेना लेखिका छे पिंकी बेन पंड्या। एमनो जन्म 28/5/1969 में छे अने एमनो जन्म अमदावाद में थयेलो। तेओ अमदावाद नी अंदर अध्यापिका तरीके एमने सेवा आपेली छे। गुजराती ध्वनि व्यवस्था, गुजराती कोष रचना अने गुजरातीना सहायक क्रियापदों आ विषय पर आ पिंकीबेन पंड्याए पोते संशोधनों करेला छे। तेमने गुजरात जे साहित्य परिषद छे तथा गुजरात साहित्य अकादमी तरफ थी पण एमने पुरस्कार प्राप्त थयेला छे। तो आ आपणे स्त्री लेखिका छे एमने आपणे गुजराती साहित्यनी अंदर खूब सारी एवी सेवा बजावी छे। तो मित्रों आजे आपणे एकम नंबर 1 अंदर आपणे प्रस्तावनानी चर्चा थोड़ी करिए अने अमुक जेटलो पाठ आपणे थोड़ो समझिए। तो मित्रों आपणे अहींया सारा अक्षर आपणे गांधीजीए एक सूत्र आपेलू छे आपणे माटे के खराब अक्षर ए अधूरी केळवणीनी निशानी छे। मित्रों गांधीजीनो जे आ उक्ति छे ए आपणा माटे जीवनमां बहु उपयोगी छे के खराब अक्षर ए अधूरी केळवणी कहेवाय छे। तो आपणे पूरी केळवणी माटे आपणे सारा अक्षर लखवा जोईए। आपणे गमे एटला होशियार होईए, आपणे गमे एटला कोई पण प्रश्नोना उत्तरो आपणे खूब सारी रीते लखी शकता होईए, પણ મિત્રો જો આપણા અક્ષરો ખરાબ હશે તો આપણે ગમે એટલું આપણે સારું લખીશું છતાં પણ સામેનો વ્યક્તિ જે વાંચવાવાળો છે એને આપણું લખાણ જો અક્ષરો ખરાબ હશે તેને ગમશે નહીં। અને એમાંય ખાસ કરીને જ્યારે આપણે પ્રશ્નોના ઉત્તરો જ્યારે આપણે લખીએ એવા સમયે જો આપણા અક્ષરો ખરાબ હોય તો ખરાબ અક્ષરોના કારણે પણ આપણે ગુજરાતી જેવા વિષયની અંદર આપણે માર્ક્સ કપાઈ જતા હોય છે। આપણને ઘણીવાર એવું લાગે કે મેં બધું સાચું લખ્યું છતાં પણ મારા માર્ક કેમ કપાઈ ગયા। પણ આપણી આ એક જે કહેવાય આપણી આ ભૂલ જે ખરાબ અક્ષરની જે આપણી ભૂલ છે એના કારણે આપણા માર્ક્સ કપાય છે। બીજી બાબત કે એના કારણે બીજું કે તમે ભાષાકીય ભૂલો પણ તમારે એના કારણે વધારે દેખાય એના કારણે પણ તમારે માર્ક્સ કપાતા હોય। તો અહીં આપણે સારા અક્ષર અભ્યાસની સાથે વ્યવહારુ જીવનમાં અક્ષરનું બહુ મહત્વ છે। આ પાઠમાં સંવાદ દ્વારા વિદ્યાર્થીઓના સંવાદો દ્વારા અહીં આપણે આ પાઠની રજૂઆત થઈ છે। ઘણી વાર જુઓ શબ્દ ચાર્જોને બદલે મારજો શબ્દ લખાઈ જાય વંચાય ત્યારે ગડબડ થાય છે। જુઓ અર્થનો અનર્થ થઈ જાય છે એ તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે। સાથે સાથે સારા અક્ષર શક્યની સાથે ચર્ચા સંવાદ અહીંયા કરવામાં આવેલો છે કે જો તમે ચ અને માં જો એ અક્ષરની અંદર જો તમે થોડી ભૂલ કરો અથવા તો તમારે જે અક્ષર એવો ખરાબ લખાઈ જાય કે તમે ચ લખ્યો છે કે મ લખ્યો છે તો એના કારણે આખો જે શબ્દનો અર્થ બદલાઈ જાય એ અર્થ ના બદલાય એ માટે આપણે સારા અક્ષરો લખવા બહુ જરૂરી છે। આપણે વિદ્યાર્થી જીવનની એક મોટી છાપ છે। તમારી બુક તમારો વર્ગ શિક્ષક અથવા તો કોઈ પણ વિષય શિક્ષક તમારી બુક જુએ અને ખુશ થઈ જાય અને તમારી નોટ બીજાને બતાવે કે જુઓ આવા અક્ષર લખાય અને એ પ્રભાવ છે વિદ્યાર્થીઓ। વિદ્યાર્થી શિક્ષકને એવું નથી હોતું કે સારા અક્ષર કાઢતો હોય વિદ્યાર્થીને પ્રિય હોય, પણ બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા એના પાસેથી લેવી જોઈએ કે આપણે પણ સારું લખી શકીએ છીએ ઉતાવળ કરવાથી કે
તમે પેનો બદલવાથી કે સારી નોટબુકો વાપરવાથી કંઈક અક્ષરો સારા આવી જતા નથી હોતા, પણ એ પોતાની એક આવડત છે સારા અક્ષર લખવાની. તો મિત્રો આપણે જોઈએ પાઠ. અહીંયા કેટલાક પાત્રો દ્વારા આપણે આવશે આ સંવાદ છે. સૌથી પહેલાં હાર્દિક અહીંયા બોલે છે, કહે છે, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચલને રમવા બધા જ તારી રાહ જુએ છે. મિત્રો લેસન એટલે તમને બધાને ખબર છે, લેસન એટલે ગૃહ કાર્ય, બોર્ડ ઉપર મેં શબ્દ લખ્યો છે. ચલને એટલે કે ચાલ, એટલે કે હાર્દિક મેહુલને રમવા માટે બોલાવે છે. મેહુલ લેસન કરવા બેઠેલો છે. મેહુલ કહે આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. મેહુલ કહે છે આ ગૃહ કાર્ય પૂરું થઈ જાય એટલે પછી ફાવે તેમ રમીએ તો ચાલે. હાર્દિક અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. જો હાર્દિક મેહુલને કહે છે કે તારી તો નોટ સરસ લીસી છે, તારી નોટ સાહેબ વર્ગમાં વિદ્યાર્થીઓને કેમ બતાવે છે મને આજે ખબર પડી. મેહુલ કહે મારી નોટના પાના લીસા લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં એટલે કે વર્ગખંડમાં બતાવતા નથી, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું ક્યાંય છેક છાક કરતો નથી. મિત્રો છેક છાક કરતો નથી એટલે સાહેબ છેક છાક કરતો નથી એટલે સાહેબ બધાને મારી નોટબુક બતાવે છે. મિત્રો જો છેક છાક કરવું ને એ પણ આપણી એક મોટી ભૂલ જ કહેવાય. વારંવાર આપણે એક એક લીટીની અંદર વારંવાર આપણે ચેક કરે જઈએ એટલે કે આપણું કોઈ ખોટું લખાણ લખાયું હોય એના ઉપર જે આપણે લીટી મારીએ છીએ વારંવાર એ છેક છાક છે. આપણે અહીંયા લખ્યું છે કે ત્યાં લીટી દોરેલા જ્યાં લખાણ બરાબર છેક છાક, જ્યાં ત્યાં લીટી જ્યાં ત્યાં લીટા એટલે કે જ્યાં ત્યાં લખાણ બરાબર ના લાગે ત્યાં તેના ઉપર લીટો ટાણવો એટલે કે લીટું મારવું એના આપણે છેક છાક કહીએ છીએ. તો હાર્દિક કહે છે હા, પણ લીસા અને સરસ પાનો હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. જો પાના લીસા હોય તો લખવાની પણ મજા આવે. મેહુલ કહે લીસા પાના હોય એટલે અક્ષર સારા સરસ આવે એવું ના હોય. મેહુલ હાર્દિકને સમજાવે છે કે પાના લીસા હોય એટલે અક્ષરો સારા આવે એવું નથી હોતું. સોનલ કહે અરે હાર્દિક, પછી સોનલ આવે છે, છોકરીનું નામ છે. અરે હાર્દિક તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું તો અહીં જ બેસી પડ્યો, બધા ભીલું પણ નક્કી થઈ જાય. ભીલું એટલે ભેરું, ભીલું એટલે એકબીજા સાથી, ભેરું આપણે રમતમાં જે કરવામાં આવે છે તે. બધા તમારી વાત જુએ છે, સોનલ બોલાવવા આવે છે કે જલ્દી રમવા ચાલો. મેહુલ કહે જો સોનું, એનું શોર્ટ ફોર્મ છે સોનું, તું જ કહે એને આ મારી વાત સમજતો નથી. સોનલ કહે કેમ શું થયું. મેહુલ કહે છે એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સારા આવે છે, એટલે મારા અક્ષર સારા આવે છે એવું એક તે કંઈ હોતું હશે. મેહુલ આ સોનલને પૂછે છે કે અભી હાર્દિક મને એવું કહે છે. સોનલ એવું કહે છે કે ના યાર, એવું તો ના હોય. જો ને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. જો સોનલ કહે છે મારા પપ્પા ક્યાં મોંઘી મોંઘા ભાવની નોટ નથી લાવતા મારી માટે. હાર્દિક કહે મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લઈ આપતા, સારી નોટ નથી લાવતા મારા માટે. રાધા નામની છોકરી બોલે છે એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું. રાધા કહે છે કે આપણા પપ્પા આપણા માટે જે આપણી જરૂરી વસ્તુ હોય છે આપણે શિક્ષણ બાબતમાં એ આપણને લાવી આપે જ છે અને જે જરૂર ના હોય નથી લાવતા. તમને પણ તમારા માતા પિતા તમારી જરૂરિયાતવાળી વસ્તુઓ તમને લાવી આપે છે, કદી ઇનકાર નથી કરતા. હાર્દિક કહે પણ એટલે તો સારા અક્ષર નથી આવતા. સોનલ કહે એવું કશું નહીં, મારા અક્ષર તો હું ગમે તે ઉપર લખું
પણ સરસ જ આવે છે. જો સોનલ કહે છે ગમે તેવો કાગળ હોય, ગમે તેવું પેજ હોય, એના ઉપર મારા અક્ષરો સારા જ આવે છે. મિત્રો, એક બાનાબાજી છે, બાકી અક્ષર જેના સારા આવે છે એના માટે તો એ પેજ ગમે તેવું હોય તો બી એના ઉપર કાગળ ગમે તેવો હોય, લીસો હોય કે પછી સામાન્ય કક્ષાનો હોય તો બી અક્ષર સારા જ આવે. રાધા કહે એ તો તું, રાધા પછી બાનું બતાવે છે, એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે ને એના લીધે. આપણે અણીવાળી પેન્સિલ એટલે કે બહુ ધાર કાઢેલી હોય એવી, એને અણીવાળી કહેવાય. બરાબર? એટલે કે છે અશરફ નામનો વિદ્યાર્થી બોલે છે, એમાં તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે. રાધાને કહે છે, ઘણા વિદ્યાર્થીઓને આદત હોય કે પેન્સિલ છોલ્યા જ કરે, છોલ્યા જ કરે. હાર્દિક કહે ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી. સોનલ કહે એ તો આણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો. મિત્રો, અહીંયા આપણે બટકણી શબ્દ, બટકણી એટલે સહેલાઈથી તૂટી જાય એવી, એટલે કહે છે કે બટકણી હોય તો એ તૂટી જ જાય ને. તો મિત્રો, આ પ્રમાણે આપણે જે આ પાઠ છે પછી અહીંયા રાધા કહે છે સંચાથી સોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી સોલીશ તો તૂટે નહીં. અહીંયા બ્લેડ, તો બ્લેડ એટલે અહીંયા પતરી છે. જો લોખંડની ધારદાર પતરી આવે છે, આપણે બધા જાણીએ છીએ કે જો એનાથી જો આપણે છોડવામાં આવે તો એની ધારદાર આણી નીકળે, તૂટે નહીં. અશરફ કહે મારી પાસે તો એવી બ્લેડ છે કે આણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં, એમ કે છે. તો અહીંયા ભક્કમદાર એટલે કે ધારદાર. એટલે કે એવી ધાર, ભપકાવાળી ધાર નીકળે છે મારી પાસે. રાધા કહે પણ તારા પપ્પા તો કહેતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ કહે અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. મિત્રો, અહીં આપણે એકમ નંબર એકની અંદર આપણે આટલે સુધી આપણે આ પાઠ અટકાવીએ છીએ. અહીંયા રાધા અને અશરફ વચ્ચેની જે વાત છે એને આપણે એકમ નંબર બેની અંદર આપણે આગળ વધારીશું. તો સર્વે મિત્રો, આ રીતે આપણે જે વિડીયો છે એનો સારી રીતે અભ્યાસ કરજો, જેથી કરીને આપણને આ પાઠ સમજૂતી વ્યવસ્થિત રીતે આવી શકે. તો સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ.